स्वामीनारायण इंटरनेशनल स्कूल राणीप अमदावाद स्कूल तरफ थी आपणे वाणिज्य व्यवस्था अने संचालन एटले के आपणे बीए नी अंदर आपणे त्रीजू चेप्टर आपणे जे समझी रह्या हता तो त्रीजा चेप्टर विषे आपणे विस्तृतमां माहिती आपणे समझवानी छे। एटले के गया लेक्चरमां आपणे आयोजननी मर्यादाओ समझता हता तो हवे ए आयोजननी मर्यादाओथी एना पछीनो जे टॉपिक छे ए टॉपिक उपर आपणे जईशुं। तो आपणे जोईए के आयोजननी अंदर आपणे जे टॉपिक आव्या हता आयोजननी प्रक्रिया छे। तो चलो आपणे एक एक करीने आ टॉपिक समझीए। तो पहेलो टॉपिक एनी अंदर पहेलो पॉइंट आवे छे हेतु निर्धारण के आयोजननी प्रक्रियामां हेतु निर्धारण करवामां आवे छे। एटले के आपणे जे आयोजन बनावी रह्या छीए एनी अंदर एक हेतु नक्की करवामां आवे छे। तो आपणे याद एटलू राखवानुं के कोई पण कार्यनी अंदर आपणे आयोजन बनावी रह्या होईए तो एनी अंदर आपणे एक मुख्य हेतु होय छे। ए हेतु नक्की करवानो होय छे अने हमेशा एटलू याद राखवुं के हेतु हमेशा व्यवहारिक होवो जोईए के जे एकम के कंपनी ए हेतु पूर्ण करी शके तो ज आपणे ए हेतु कम्प्लीट करी शकीए छे। एटले याद आपणे एटलू राखवानुं के हेतु हमेशा केवो होवो जोईए व्यवहारिक होवो जोईए। बीजू आपणे जोईए छे एनी अंदर के आयोजनना आधार स्पष्ट करवा के आयोजन बनावती वखते आयोजन आपणे केवी रीते आयोजन केवी रीते बनाववानुं छे एम तो एना अमुक आधार होय छे। आधार एटले के भविष्यनी विचारणा आपणे अत्यारे करवी पड़े छे के भविष्यनी अंदर आपणने कई कई समस्याओ आवानी छे के कया कया फायदाओ आपणने आवाना छे ए बधी ज बाबतो आपणे याद राखवी पड़े छे अने ए आधार राखीने एना ऊपर विचारणा कर्या पछी आपणे आयोजन बनाववुं पड़े छे। एटले हमेशा याद राखवुं के आयोजननी अंदर हमेशा आधार स्पष्ट करवामां आवे छे। एना पछी शुं करवामां आवे छे तो आधार स्पष्ट कर्या पछी माहितीनुं एकत्रीकरण करवामां आवे छे अने एनुं विश्लेषण करवामां आवे छे। एटले के आपणे आयोजन बनाववुं होय एक्झाम्पल तमने आपुं छुं के आपणे मेरेज फंक्शन छे तो मेरेज फंक्शननी अंदर आपणे घरमां बधा ज आपणे मेम्बर्स एटले के फेमिली मेम्बर्स आपणे भेगा थया छे तो आपणे एना पर વિચારણા કરતા હોઈએ છીએ અને એમાંથી માહિતી આપણે એકત્રિત કરતા હોઈએ છીએ કે ચલો રિસેપ્શન તો રિસેપ્શન માટે ટૂંકમાં આપણે મીન્સ શું રાખવાનું છે ક્યાં રાખવાનું છે કેવી રીતે રાખવાનું છે બીજું શોપિંગનું જે કામકાજ છે કોને સોંપવાનું છે એટલે કે ઘણા બધા કામકાજ હોય છે તો એ કામકાજ આપણે શું કરીએ છીએ એ જે કરવાના હોય છે એના માટે આપણે માહિતી બહારથી લાવતા હોઈએ છીએ। કપડાં ક્યાંથી લાવવાના કે બીજી એક્સ વાય ઝેડ પ્રકારની શોપિંગ ક્યાંથી કરવી કે પછી પાર્ટી પ્લોટ આપણે કયો રાખવો છે એટલે કે આ અલગ અલગ પ્રકારે આ બધી માહિતી આપણે બહારથી લાવતા હોઈએ છીએ અને જે યોગ્ય લાગે એ આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ। કહેવાનો મતલબ એ થાય છે કે એ માહિતીનું એકત્રીકરણ કર્યું કહેવાય હજુ એ કામ થવાનું બાકી છે ભવિષ્યમાં થવાનું છે તો એ માહિતીનું આપણે એકત્રીકરણ કર્યું અને પછી એના પર આપણે શું કર્યું બધા ભેગા મળીને વિશ્લેષણ કર્યું કે આપણને જે વ્યાજબી લાગશે ત્યાં આપણે એ બાબત આપણે સિલેક્ટ કરીશું। એટલે કે ચલો મેરેજ હોલ રાખવાનો છે કે પછી રિસેપ્શનની અંદર ટૂંકમાં આપણે કોઈ પાર્ટી પ્લોટ રાખવાનો છે તો આપણી વિચારણા થઈ અને એમાંથી આપણે શું કર્યું તો એક નક્કી કર્યું ઓપ્શન। તો કહેવાનો મતલબ એ થાય છે એ માહિતી આપણે બહારથી લાવ્યા અને એ માહિતી ઉપર આપણે શું કર્યું વિશ્લેષણ કર્યું અને એ વિશ્લેષણ થઈ ગયા પછી એના પછીનો પોઈન્ટ આવે છે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો તમને એક કંપનીનું ઉદાહરણ હું તમને આપું। કંપનીનું ઉદાહરણ એટલે કે કોઈ એક એવી કંપની છે કે જે એવું નક્કી કરે છે કે આપણે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ લાવી અને પછી એનું વેચાણ કરવું બે ઓપ્શન છે આપણી જોડે। આ બંનેમાંથી એક ઓપ્શન આપણે નક્કી કરવાનું હોય છે। કંપની જોડે ઘણા બધા ઓપ્શન હોય છે। ઘણીવાર આપણને એવું લાગે કે બહારથી વસ્તુ લાવી ડાયરેક્ટ એટલે રેડીમેડ વસ્તુ લાવવાની અને પછી એનું ડાયરેક્ટ વેચાણ કરવાનું અને જો એમાં આપણને વધારે નફો રહેતો હોય તો આપણે એ વધારે મહત્વ રાખતા હોઈએ છીએ એટલે કે એ આપણે વધુ માનતા હોઈએ છીએ અને કદાચ એવું પણ બની શકે કે ચલો એ જ વસ્તુ આપણે ઘરે બનાવીએ એટલે કે કંપનીમાં જ બનાવીએ અને પછી એ વસ્તુનું વેચાણ કરીએ તો બંનેમાંથી આપણને જેમાં વધારે નફો રહેશે એ આપણે સિલેક્ટ કરીશું। તો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ થાય છે કે એ વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડે છે કે ઉત્પાદન કરીને વસ્તુ વેચાણ કરવું કે પછી બહારથી વસ્તુ લાવીને એનું વેચાણ કરવું। ઓકે એના પછી આવે છે કે એ બધા વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે જે પણ તમારી સમક્ષ તમે જ્યારે પણ આયોજન બનાવવા બેસો ત્યારે આપણી સમક્ષ ઘણા બધા વિકલ્પો આવે છે અને જેટલા પણ વિકલ્પો આવે છે એ બધા જ વિકલ્પો ઉપર આપણે શું કરવું પડે છે વિચારણા કરવી પડે છે જે આપણને યોગ્ય લાગશે એ વિકલ્પને આપણે ચૂનીએ છીએ। એટલે કહેવાનો મતલબ એ થાય છે કે એના ઉપર ઓપરેશન રિસર્ચ કરવું પડે છે સંશોધન કરવું પડે છે એને કહેવાય ઓપરેશન રિસર્ચ। આ
આ તમારી એક્ઝામ ની અંદર પૂછાય છે ઓઆર નું ફૂલ ફોર્મ તો ઓપરેશન રિસર્ચ કરવામાં આવે છે આયોજન ની અંદર અને એમાંથી નક્કી કરેલા વિકલ્પની પસંદગી કરતા હોઈએ છીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો ચલો એના પછી આપણે જોઈએ તો એના પછીનો પોઈન્ટ્સ આવે છે ચોક્કસ યોજના સ્વીકારવી કે આપણી સમક્ષ જે બધા વિકલ્પો આવ્યા અને એમાંથી તમે એક વિકલ્પને જે સિલેક્ટ કર્યો એ યોજના સ્વીકારી કહેવાય આપણે યોગ્ય વિકલ્પની પસંદગી કરીશું કે બધા વિકલ્પો હશે જે વ્યાજબી લાગશે જેમાંથી સરળતાથી કામ થઈ શકે એ વિકલ્પની આપણે એટલે કે એ વિકલ્પ આપણે સિલેક્ટ કરીએ છીએ એટલે કે યોજના સ્વીકારી કહેવાય એના પછી આવે છે ગૌણ યોજનાનું ઘડતર અને એની ચકાસણી કરવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો એમાં એક બાબત એ બને છે કે એક કાર બનાવતી કંપની હોય તો કાર બનાવતી કંપની જોડે એનું મેઇન કામ શું થયું એટલે કે એનું મુખ્ય કાર્ય મેઇન યોજના કઈ કાર બનાવવી આ મુખ્ય યોજના છે અને એના અનુરૂપ જે યોજના હોય છે એને ગૌણ યોજના કહેવાય ગૌણ યોજના એટલે કે કાર બનાવતી કંપની એવું વિચારે કે મુખ્ય યોજના આપણી તો કે કાર બનાવવી પણ હવે ઘણા બધા ઓપ્શન છે કે કાર આપણે બનાવી છે તો એના જે વ્હીલ એટલે કે જે ટાયર આવે છે તો એ કંપની જ બનાવશે કે પછી બહારથી આપણે લાવીને કારની અંદર જોઈન કરીશું કહેવાનો મતલબ કે કંપની નક્કી કરે છે કંપનીને જ્યાં વધુ ફાયદાકારક લાગશે કંપની એ કામ કરશે કંપની એવું વિચારે કે આપણે કાર બનાવીએ છીએ અને ટાયર બનાવવાની અંદર વધારે સમય જાય છે અને એની અંદર વધુ પ્રોફિટ નથી તો એ કારની કંપની શું કરશે બહારથી ટાયર એ શું કરશે આયાત કરશે તો એ વધુ અનુકૂળ રહેશે કંપનીને એટલે કહેવાનો મતલબ શું થાય છે કે મુખ્ય યોજના કાર બનાવવાની અને એની ગૌણ યોજના ટાયર લાવવાની એટલે કે બીજી યોજના બનાવવી પડે છે એના સહાયકરૂપ જે યોજના બને છે એને ગૌણ યોજના કહેવામાં આવે છે તો એ નક્કી થઈ ગયા પછી આપણે શું કરવાનું છે કે જે પણ યોજના તમે નક્કી કરી છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે કે તમે જે પણ કામ કરો એટલે કે જુઓ અને આગળ વધો એટલે કે એ કામની અંદર કોઈ ભૂલ ના આવે એના ઉપર તમે નવી નવી વિચારણા કરો એની અંદર નવા નવા સંશોધનો કરો કે જેની અંદર કદાચ એ કામની અંદર કોઈ ભૂલ આવે તો આપણને સુધારતા ફાવે એટલે કહેવાનો મતલબ એ થાય છે કે જે યોજના તમે સ્વીકારી છે એનું મૂલ્યાંકન કરવું ઓકે તો આપણે આ આયોજનની પ્રક્રિયા આપણે સમજ્યા કે કોઈ પણ એકમની અંદર કંપનીની અંદર કે પછી એક્સ વાય ઝેડ જગ્યાએ તમે જ્યાં પ્લાનિંગ કરી રહ્યા હોય તો પ્લાનિંગ કરતી વખતે આ બધી પ્રક્રિયામાં થઈને તમારે પસાર થવું પડે છે એટલે કે ત્યારે આપણું આયોજન સંપૂર્ણ બને છે તો આપણે આ આયોજનની પ્રક્રિયાનો જે ટોપિક છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હવે બીજો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ હવે બીજો ટોપિક આવે છે યોજનાના પ્રકાર આપણે આયોજનની અંદર અલગ અલગ પ્રકારની આપણી યોજનાઓ બનાવતા હોઈએ છીએ તો કઈ યોજના કયા એકમની અંદર કઈ જગ્યાએ લાગુ પાડી શકાય એ યોજનાઓ વિશે આપણે સમજીશું તો ચલો આપણે યોજનાના પ્રકારો જોઈએ તો પહેલી યોજના આવશે કાયમી યોજના તમને એક બાબત હું એ સમજાવી દઉં કે એકમ કંપનીની અંદર જે કામ ચાલી રહ્યું હોય છે તો કામ તો આપણને ખબર હોય ફિક્સ એકમનું કામ શું છે તો રોજ બરોજના જે કામ હોય છે એ કાયમી યોજનામાં જાય છે એક્ઝામ્પલ રોજબરોજનું ઉત્પાદન કરવું વેચાણ કરવું તો આ કંપનીનું રોજબરોજનું કામ હોય છે તો હવે આજનું જે કામ કરવાનું હોય એના માટે જે કારીગરો હોય છે એ મેનેજરને પૂછવા નથી જતા કેમ કે કામ ફિક્સ કરેલું હોય છે કે રોજ આવીને આપણે આ કામ કરવાનું છે એટલે કે રોજિંદા જે કામ કરવાનું હોય છે એ કઈ યોજનામાં જાય છે કાયમી યોજનામાં જાય છે એટલા માટે સમયની બચત થાય છે કે આજે જે કામ કરવાનું હોય એ જઈને આપણે મેનેજરને કોઈ કહેવાની જરૂર છે નહીં આપણને યોજનાની અંદર ફિક્સ જ હોય છે કે આ કામ કરવું તો આપણને વધુ સરળતા રહેશે એટલે મોટા એકમોની અંદર મોટી કંપનીઓની અંદર આ પ્રકારની યોજના લાગુ પાડવામાં આવે છે કાયમી યોજના જેનાથી કંપનીનો સમય પણ બચશે અને કંપનીનું વધુ કામ થશે બીજું આપણે જોઈએ છીએ બીજી યોજના આવે છે વ્યૂહાત્મક યોજના વ્યૂહાત્મક યોજના એટલે એક પ્રકારની કહેવામાં આવે છે વ્યૂહરચના જેને આપણે કહીએ છીએ કે તમને એક એક્ઝામ્પલ આપું કે રણભૂમિની અંદર કે યુદ્ધ નીતિની અંદર આપણે જોઈએ છીએ કે આ નીતિ બનાવતા હોય છે એ પ્રકારની વ્યૂહરચના કહેવાય જેમ કે આપણે કોઈના ઉપર એટેક કરવાનું યુદ્ધ કરવાનું છે તો યુદ્ધ કરવાનું છે એના માટેની એક વ્યૂહરચના હોય છે એ હંમેશા આપણા હરીફોથી સિક્રેટ હોય છે એટલે કે એમને એ બાબતની ખબર પડવા દેવાની હોતી નથી
એટલે કે વ્યૂહાત્મક યોજના બનાવવામાં આવે છે. આ વ્યૂહાત્મક યોજના એકમમાં લાગુ થાય છે એ હંમેશા કેવું હોય, બધાથી ગુપ્ત હોય, જે કોઈને ખબર હોય નહીં, અને એની અસર ભવિષ્યમાં આપણને દેખાય છે. એ યોજના આપણે આજે બનાવીએ છીએ અને એ યોજનાની અસરો કે એ યોજનાનું પરિણામ આપણને ક્યારે મળે છે? ભવિષ્યમાં મળે છે. એટલે કે ભવિષ્યમાં આપણે એમના સારા પરિણામ કે ખરાબ પરિણામ, જે પણ જેવી આપણી વ્યૂહરચના હોય, જેવી આપણી વ્યૂહરચના હોય, એવા પરિણામ આપણને ભવિષ્યમાં મળે છે. એટલે હંમેશા આપણે યાદ રાખવું કે વ્યૂહાત્મક યોજના ભવિષ્ય માટે બનાવવામાં આવે છે, લાંબા સમય માટે બનાવવામાં આવે છે, એના પરિણામ લાંબા સમયે આપણને મળે છે. બીજું એના પછી જોઈએ આપણે સુનિયોજિત યોજના. એટલે કે આ યોજના શું છે? આ સુનિયોજિત યોજના એટલે કે આ યોજના ટૂંકા સમયગાળા માટેની છે. મધ્યમ સપાટીએ જે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે અલગ અલગ વિભાગોની અંદર જે અધિકારીઓ કામ કરી રહ્યા છે, એમના કામ માટે ટૂંકા સમયગાળા માટેની યોજના બનાવતા હોય છે. એટલે કે ટૂંકા સમયગાળા માટે આપણું કેટલું ઉત્પાદન કરવાનું છે, કેટલું વેચાણ કરવાનું છે, એ ટાર્ગેટ રાખે છે લોકો. અને એ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આ યોજના મધ્યમ સપાટીએ બનતી હોય છે. તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી વિશે આપણે આગળના ચેપ્ટરોમાં આપણે જોઈ ગયા છીએ. તમને બધાને ખબર જ હશે કે કંપની એકમની અંદર મધ્યમ સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, તો બધા અધિકારીઓનો સમાવેશ થાય છે. તો આ જે સુનિયોજિત યોજના છે એ મધ્યમ સપાટીએ બનતી હોય છે અને ટૂંકા સમયગાળા માટેની આ યોજના હોય છે, એટલું હંમેશા યાદ રાખવું. એના પછીની યોજના આવે છે કાર્યકારી યોજના. કાર્યકારી યોજના એટલે કે અમુક કામ માટે ફિક્સ એક યોજના બનાવી. કંપની એકમની અંદર ઘણા બધા કામ હોય છે અલગ અલગ પ્રકારના, તો એ જે કામ છે એ સ્પેશિયલ કામ માટે આપણે જે યોજના બનાવીએ છીએ અને એના ઉપર આપણે કામ કરતા હોઈએ છીએ, એને કાર્યકારી યોજના કહેવાય. આ પણ જે યોજના છે એ મધ્યમ સપાટીએ જ યોજના બનતી હોય છે અને કામ તળ સપાટીએ કરવામાં આવે છે. તો જે અલગ અલગ વિભાગના અધિકારીઓ હોય છે એ પોતાની યોજના બનાવી અને એ યોજના તળ સપાટીએ લાગુ પાડે છે, એટલે એને કહેવામાં આવે છે કાર્યકારી યોજના. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે એક વર્ષની અંદર આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે એ કંપની આપણને ટાર્ગેટ આપે છે. તો એ જે વર્ષનું જે ઉત્પાદન છે એ પૂર્ણ કરવા માટે, એને પહોંચી વળવા માટે આપણે અલગ અલગ મહિનાઓની અંદર કામ વિભાજિત કરી દેતા હોઈએ છીએ. કે એક્સ વાય ઝેડ આપણે જોઈએ છીએ, કોઈ કંપની હોય અને એ કંપની કારનું ઉત્પાદન કરે છે, તો એમનો ટાર્ગેટ આપવામાં આવે કે વર્ષની અંદર ટૂંકમાં આટલી ડિમાન્ડ છે તો આટલી કારનું આપણે ઉત્પાદન કરવાનું છે. તો હવે એ લોકો શું કરશે, ત્રણ મહિના લેખે, એટલે કે ત્રણ મહિનાના ભાગની અંદર એ લોકો શું બનાવી દેશે, એક પ્લાનિંગ બનાવી દેશે. એટલે કે ત્રણ મહિનાની અંદર આટલું કારનું ઉત્પાદન કરવું, અને એમ કરીને ધીરે 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 આખા વર્ષનું ઉત્પાદન થઈ જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક કાર્યકારી યોજના છે, અમુક કામ માટે ફિક્સ યોજના બનાવવામાં આવે છે. એના પછીની યોજના આપણે જોઈએ એક ઉપયોગી યોજના. આ યોજના કેવી છે? એક બાબત તમારે યાદ રાખવાનું કે જે કામનું પુનરાવર્તન ના થાય, એટલે કે એક કામ એક વાર કર્યા પછી એનું પાછું રિપીટેશન થાય નહીં, તો એના માટે આપણે એક ઉપયોગી યોજના બનાવવામાં આવે છે. તમને એક્ઝામ્પલ્સ હું આપું છું તમને, કે એક્ઝામ્પલ એક્સ વાય જેવી પ્રકારની પ્રોડક્ટ્સનું આપણે ઉત્પાદન કરતા હોઈએ તો એના ઉપર જેમ કે પેકેજિંગ, જે લેબલ લગાવીએ છીએ, એકવાર લેબલ લાગી ગયું, પતી ગયું, માર્કેટમાં એ વસ્તુ પહોંચી ગઈ. હવે માર્કેટમાં વસ્તુ પહોંચી ગઈ પછી આપણે એવું નક્કી કરી શકીએ કે ના, હવે આપણે લેબલ બદલવું છે. એમાં જે સાચી બાબત હોય કે ખોટી બાબત હોય, એકવાર પહોંચી ગઈ એટલે માર્કેટમાં એ વાત લીક થઈ જાય છે. બીજી વાત કરીએ કે જેમ કે બ્રિજ બનાવવાનો હોય, તો એવું નથી કે એકવાર બ્રિજ બનાવીને જોઈએ સારો બને છે કે ખરાબ બને, ખરાબ બને તોડીને ફરી બીજી વાર બનાવીશું, ના. આ બધી બાબતો કેવી છે, ઘર છે, બરાબર, બિલ્ડિંગ છે, આ બધું એક જ વાર બનતું હોય છે. એક વાર બનાવવામાં આવે છે એ ફરી વાર બનતું નથી. એટલે જે એક જ વાર કામ કર્યા પછી બીજી વાર એનું રિપીટેશન ના થઈ શકે, એ બધી જ બાબતોની અંદર એક ઉપયોગી યોજના લાગુ પાડવામાં આવે છે. એના પછીની યોજનાની આપણે વાત કરીએ, આકસ્મિક યોજના. તો આપણે આ બધી યોજનાઓ વિશે આપણે સમજ્યા, પહેલાથી નક્કી કર્યું હતું આપણે ક્યારે જે કામ કરવાનું છે, આટલું ઉત્પાદન કરવાનું છે. પણ શું આપણને ખબર છે કે ભવિષ્યની અંદર આપણી ઉપર કેટલાક પરિબળો જવાબદાર રહેશે? બાહ્ય પરિબળો પણ હોય અને આંતરિક પરિબળો પણ હોય છે. જેમ કે આકસ્મિક પરિબળો બધા કહેવાય, જે કુદરત તરફથી આપણી સામે આવતા હોય છે, તો એ પરિબળોની આપણને ખબર નથી. જેમ કે અત્યારે આપણે જોઈએ કોરોનાનો સમય ચાલી રહ્યો છે, શું આપણને ખબર હતી એક વર્ષ પહેલા કે આવો સમય આવવાનો છે? કંપનીએ તેનું ટાર્ગેટ રાખ્યું છે, પણ ના, આ એ સમયની અંદર આ આકસ્મિક રીતે આ ઘટના આવી ગઈ. તો હવે આ બધી કંપનીઓ શું કરશે, ઇમિડિયેટલી એ જે યોજના હોય, જે પણ યોજના ચાલતી હોય, એ યોજનાની અંદર ફેરફાર કરી દે.
સુધારા વધારા કરી દે, બરોબર છે? એને કહેવામાં આવે છે આકસ્મિક યોજના. અને આકસ્મિક યોજના હંમેશા જે આવા આકસ્મિક સંજોગોની અંદર જ બનાવવામાં આવે છે, એ પહેલાથી કોઈ ફિક્સ હોતી નથી. તો આપણે આ આકસ્મિક યોજના વિશે પણ આપણે સમજી ગયા. તો આપણે આ યોજનાના પ્રકારો સમજ્યા. પહેલો પ્રકાર હતો કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. તો આપણે આ યોજનાના પ્રકારો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એના પછીનો ટોપિક હવે આપણે જોઈશું. એના પછીનો ટોપિક છે આયોજનના ઘટકો. એ ઘટકો વિશે આપણે સમજીશું. એના આપણે પ્રક્રિયા જોઈ લીધી છે, આયોજનની પ્રક્રિયા આપણે સમજ્યા છીએ, એટલે આપણને આ સમજવાની અંદર બહુ સરળતા રહેશે કે આપણે આયોજનનું કામ કરતી વખતે પહેલાં આપણે શું કરવું પડે છે, હેતુ નક્કી કરવો પડે છે. કંપનીનો હેતુ નક્કી કરવો પડે છે અને એ હેતુ પર આપણે વ્યવહારિક રીતે કામ કરવામાં આવે છે. એટલે કે કંપની એવો હેતુ નક્કી કરશે કે એ વ્યવહારિક હશે, પછી એવો પણ ટાર્ગેટ ના હોય કે કંપની પૂરો ના કરી શકે. એટલે હંમેશા આપણો હેતુ કેવો હોવો જોઈએ, વ્યવહારિક હોવો જોઈએ, હેતુ નક્કી કરવામાં આવે છે. એના પછી બીજી વ્યૂહરચના, એ પણ આપણે હમણાં વાત કરી કે વ્યૂહરચના બનાવવામાં આવે છે. એ હંમેશા કોનાથી સિક્રેટ હોય, તો આપણા જે હરીફો હોય એમનાથી આ સિક્રેટ રાખવામાં આવે છે, ગુપ્ત રાખવામાં આવે છે, જે કોઈને ખબર હોતી નથી. અને એની અસર લાંબા સમયગાળા આપણને જોવા મળે છે. એટલે વ્યૂહરચના પણ બનાવવામાં આવે છે. એના પછીની વાત કરીએ આપણે નીતિ, એટલે કે એકમનું કામ કેવી રીતે થઈ રહ્યું છે અને કયા પ્રકારે થઈ રહ્યું છે, એ આખી જે વિધિ નક્કી કરે છે એને કહેવામાં આવે છે નીતિ. જેમ કે શાક ઉપર, એટલે કે ક્રેડિટ ઉપર આપણે વેચાણ કરીએ છીએ, શાક ઉપર વેચાણ કરવું, તો એ કંપનીની એક નીતિ છે કે એ શાક ઉપર વેચાણ કરે છે. એના પછી આવે છે પદ્ધતિ, હેતુ નક્કી કર્યા, વ્યૂહરચના નક્કી કરી, નીતિ નક્કી કરી, અને એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે આખી પદ્ધતિ બનાવવામાં આવે છે, જેને આપણે પદ્ધતિ કહેતા હોઈએ છીએ. એના પછીની વાત આવે છે નિયમો, કે એકમની અંદર, એટલે કે એકમનું જે વાતાવરણ છે એ સારું રાખવા માટે એના માટે નિયમો નક્કી કરવા જરૂરી બને છે. તો આપણે બધી જ જગ્યા ઉપર નિયમો સાથે જોડાયેલા છીએ. તો એકમ કંપનીની અંદર પણ નિયમો હોય છે, એટલે કે રૂલ્સ રેગ્યુલેશન આપણે એના ફોલો કરવા પડે છે. જેમ કે કામના સમયે, એટલે કે એકમની અંદર ધૂમ્રપાન ના કરવું, કામના સમયે મોબાઈલનો ઉપયોગ ના કરવો, તો આ બધું જે છે બરાબર એ કંપનીના નિયમો છે. અલગ અલગ બધી જગ્યા ઉપર અલગ અલગ નિયમો હોય છે, તો એ નિયમો પણ જરૂરી છે જેથી કામ સરખી રીતે અને ઝડપથી કામ થાય છે. એના પછી આપણે આગળ જોઈએ છે અંદાજપત્ર, એટલે કે એકમની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ, એટલે કે અલગ અલગ વિભાગ હોય છે, અને દરેક વિભાગની અંદર અલગ અલગ અંદાજપત્ર બનતું હોય છે. જેમ કે વેચાણ અંદાજપત્ર હોય છે, ઉત્પાદન અંદાજપત્ર હોય છે, રોકડ અંદાજપત્ર હોય છે, ઘણા બધા અંદાજપત્ર આવે છે. તો એ બધા જ અંદાજપત્રો જે હોય છે એ બનાવવામાં આવે છે. અંદાજપત્ર ક્યાં બનાવવામાં આવે છે, કે એકમનું જે કામ થઈ રહ્યું છે એ કાર્ય ઉપર અંકુશ રાખી શકાય છે. જે અંદાજપત્ર બન્યું છે, જેટલું બજેટ મંજૂર થયું છે એવી રીતે જ કામ થશે. માટે આપણે યાદ રાખવું કે એકમની અંદર અંદાજપત્ર જે છે એ કાર્ય પદ્ધતિ ઉપર કે એકમના કામ ઉપર અંકુશ રાખે છે, કંટ્રોલિંગ રાખે છે. એના પછી આવે છે કાર્યક્રમ, છેલ્લો પોઈન્ટ છે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે એકમની અંદર જેટલા પણ કાર્યો કરવાના હોય એનું એક ટાઈમ ટેબલ બનાવી દેવું. એનું શું કરવાનું, એક પૂરું ટાઈમ ટેબલ બનાવી દેવું. અને એ ટાઈમ ટેબલ બનાવ્યા પછી કે આ કામ કરવાનું છે, એના પછી આ કામ આવશે, એના પછી આ કામ આવશે, કયા ડિપાર્ટમેન્ટના કેટલા કામ થશે, આ એક ટાઈમ ટેબલ આપણે બનાવી દીધું હોય જેને કહેવામાં આવે છે કાર્યક્રમ કહેવામાં આવે છે. અને જો આ કાર્યક્રમ દ્વારા આપણે શું ફાયદા થાય છે, કાર્યક્રમ બનાવવાથી કંપનીને શું ફાયદા કે એકમને શું ફાયદા થાય છે, તો કોઈ કામ રહી ના જાય, કે કોઈ કામ બેવડાય નહીં, એટલે કે રિપીટ ના થાય, કે કામની અંદર ભૂલ હોય, એટલે કે વિચલનો હોય, તો આપણને જણાય. તો એટલા માટે આ આયોજનના ઘટકો નક્કી કર્યા છે. તો આપણે આ ઘટકો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આપણે આ લેક્ચરની અંદર આપણે ત્રણ ટોપિક આપણે સમજ્યા, કે આયોજનની પ્રક્રિયા, બીજું આવે છે યોજનાના પ્રકારો, અને આયોજનના ઘટકો. આ તમારા 5-5 માર્ક્સની અંદર 3 પ્રશ્નો બને છે. તો તમારે આ તૈયાર કરવાનું રહેશે. કોઈ પણ યોજના તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે 2 માર્ક્સની અંદર. બીજું આપણે વાત કરીએ તો આયોજનની પ્રક્રિયા પણ પૂછાય છે, અને આયોજનના ઘટકો પણ ઘણીવાર પૂછાય છે. તો હંમેશા તમારે આ યાદ રાખવું, એટલે કે આ આપણે એની પ્રિપેરેશન આપણે કરવાની રહેશે. ધન્યવાદ.